ચલો બાળકો, આજે આપણે એક નવો ટોપિક લઈએ છીએ, ગુજરાત રાજ્યની ધેરીઓ. ગુજરાત રાજ્યની અંદર ધેરીઓ કઈ કઈ જગ્યાએ આવે, મુખ્ય ધેરીઓ કઈ કઈ છે, એના સ્થળ જોવાના છે. આપણે ધેરીઓના કઈ કઈ જગ્યા આવેલી છે, તો આપણે ગુજરાત રાજ્યની ધેરીઓ. ધેરીઓ એ પશુપાલન સાથે સંકળાયેલી છે. અમારી એ મને યાદ આવી એ બનાસ ડેરી. બનાસ ડેરી ક્યાં આવેલી છે? બનાસકાંઠાની અંદર. સ્થળ વિશે તમારે રાખવું છે પાલનપુર. સ્થાપક તમે જોઈએ, સંસ્થાપક કોણ હતા? તો માનસિંહ પટેલ હતા. તમે યાદ રાખી શકો છો. સાબરકાંઠા, સાબરકાંઠાની અંદર સાબરડેરી આવેલી છે. અને સાબરડેરીના સંસ્થાપક હોવા જોઈએ તો ઘોડાભાઈ પટેલ છે. સુરેન્દ્રનગર. રાજકોટની અંદર, રાજકોટ જિલ્લાની અંદર જીજે ત્રીની અંદર ગોપાલ દેરી આવેલી છે. ગોપાલ દેરી ક્યાં આવેલી છે? તો રાજકોટની અંદર આવેલી છે. હવે આગળ હું જોઈ છે કે વડોદરાની અંદર, વડોદરા જિલ્લાની અંદર એક બરોડા દેરી આવેલી છે. કઈ દેરી આવેલી છે? બરોડા દેરી આવેલી છે. બરોડા એટલે વડોદરા, એના ઉપર તમે દેરી ને યાદ આવી શકો છો. ભરૂચની અંદર બુદ્ધધારા દેરી આવેલી છે. બુદ્ધધારા દેરી ક્યાં આવેલી છે? તો ભરૂચ જિલ્લાની અંદર આવેલી છે. સુમુદેરી ક્યાં આવેલી છે? સુરતની અંદર સુમુદેરી આવેલી છે. અમરેલીની અંદર કઈ દેરી આવેલી છે? તમે રાખો છે ચલાળા દેરી આવેલી છે. ચલાળા દેરી ક્યાં આવેલી છે? અમરેલી જિલ્લાની અંદર આવેલી છે. ભાવનગરની અંદર કઈ દેરી આવેલી છે? દૂધ સરિતા. દૂધ સરિતા જે દેરી છે એ ભાવનગરની અંદર આવેલી છે. તમે યાદ રાખી શકો છો. હવે રાજકોટની અંદર, બીજી રાજકોટની અંદર આગળ વાત કરીએ કે આપણે ગુંબર દેરી આવેલી છે રાજકોટની અંદર, એ રાજકોટ ખરીદી વસુંધરા દેરી આવેલી છે. વસુંધરા દેરી ક્યાં આવેલી છે? બધા નામ પ્રમાણે એના શબ્દોની શરૂઆત થાય છે, તમને યાદ રાખવામાં સરળતા પડશે. જૂનાગઢની અંદર કઈ દેરી આવેલી છે? સોરઠ. જૂનાગઢને સોરઠ કહેવામાં આવે છે, એટલે કે સોરઠ દેરી આવેલી છે. આ બધાની દેરીઓ ગુજરાતની મુખ્ય દેરીઓ છે. એના પર તમે પ્રશ્ન પૂછાય તમને યાદ રહે છે. બસ આપણે આ દેરીના પ્રશ્નો આ રીતે સોલ્વ કરવાના હતા.